પણ આ બૂટ બૂટ કીનું બૂચ માર્યું હે? બૂચ નથી માર્યું, નવા થોડા એવા કઈ લે. એટલે આમ બધું આમ રોકડે કે પછી હપ્તે? કાકા બૂટ ના હપ્તા હોય નો હોય, પણ મેં સંપલા ને પચાસ ત્રણ જોડી મારા ભાઈ, હવે બધું હપ્તે શું કામ નો આવે? કઈ જીવાની ઈશા જ મટી ગયો. કેણેક કેણેક ચિંતા મરી જવું હોય. પછી એક દી મેં નક્કી જ કરી નાખ્યું, રાઢું લીધું અને ગયો સીધો ઘરમાં. અને ઘરમાં જઈને પંખે ટીંગાડ્યું. પછી શું વાત તને કરું, બાપા રૂપિયા દે? ના ના, બાપા નો વાંક નથી, આપડો જ વાંક છે. પંખો વેચી નાખો તો ગરમી એવી થતી હશે ને? હવે ઘર માં ભૂલા શું થતા હશે? આપડે હમણાં એસી નખાવીએ ને આપડા રૂમ માં. એસી એટલે એસી ચંપલા નો વેત નથી ને એસી નખાવું હોય તારે? હાલવા જેવું નથી રેવા દીધું. ના ના, એ ધંધો કર્યા જેવો હોય તું એક કરજે ને. આપડે ભાઈ પાર્ટનર માં કરો નથી કરવો મારે ધંધો ભાઈ? તો તારી ઈચ્છા. અરે હમણાં તો ગરમી એવી પડે હે ને, કઈ સીઝન આલે ને ઈજ ખબર નથી પડતી. અહીં જે 6 વાગ્યામાં અંધારું થઈ જાય. એટલે અંધારાથી મને એક યાદ આવ્યો હે ભાઈ, કાલ રાતનો સમય. હજી તો હેલો મિત્રો, આપણે વિડીયોની આગળ વધતા પહેલા એક તમને સરસ મજાની એપ્લિકેશન વિશે જણાવી દઉં, જેનું નામ છે રમી સર્કલ. તો આની રમી સર્કલ ની અંદર 1 કરોડ થી પણ એક્ટિવ યુઝર છે, જેની સાથે તમે રમી રમીને પૈસા જીતી શકો છો. અને આમાં એક ત્વરિત વિડીયો પણ ઓપ્શન છે, એનો મતલબ એવો છે કે તમે તમારા જીતેલા પૈસા ખૂબ સરળતાથી તમે તમારા ખાતામાં પણ વિડ્રોલ કરી શકો છો. અને રમી સર્કલ પર રમી રમી ખૂબ જ સરળ છે અને કોઈ પણ મોબાઈલમાં ખૂબ જ સરળતાથી ચાલે છે, જે તમારે મોબાઈલની સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો અત્યારે રમી સર્કલ ડાઉનલોડ કરો, મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે લિંક, ત્યાં જઈને ડાઉનલોડ કરો. પહેલી વાર ડિપોઝિટ કરતાની સાથે મેળો 2000 સુધીનું વેલકમ. તો તમે તમારી જવાબદારી ઉપર, કારણ કે આમાં નાણાકીય જોખમ પણ છે અને આની લત પણ લાગી શકે છે. ચાલો મિત્રો આપણે આગળનો વિડીયો જોઈએ. વારું પાણી કરી મેં કીધું લાઈને બીડી બીડી આપણે ગોતી જડે તો હું તો નીકળો ભાઈ. અરે ઈ અંધારી રાત, ઈ મેઘલી રાત, સુમસામ રસ્તા, શું વાત કરું. અને એમાંય ભાઈ એક તું જો તો કુતરું નહીં, ઓ કુતરું નો માણા કનાઈ, કુતરું નહીં, ચકલું નહીં, બાકરું કઈ જ નહીં, એવી રાત જામેલી. અને ઈ રાત માં એક બેન બેઠેલા ભાઈ છે, કઈ તકલીફ માં છે? મેં કીધું લાય અને પૂછતાવું શું તકલીફ છે. ધીરે 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 હું બેન પાસે જ્યો અને મેં બેન ને પૂછ્યું કે કઈ બેન તકલીફ છે તમારે? પછી શું હું ભાઈ કે હો નંબર રાઈ છે અમે વા ધણ નાખે લેવા છે. બેન ને જીવ હોય કે આપડે શું કઈ વાત સાચી. બેન કોણ હતા? ઈ બેન ને ખબર, આપણને શું ખબર, આપડે પૂછવી ન કઈ ઈ હોય તે. એલા મનસુખ કેમ ન દેખાતો? મજેલા કોરોના બોરોના ન થઈ ગયો ની ને? તેમાં હરખામાં તો ખરો એને થયો છે કે આપણને આવશે. અત્યારે કેવડી ઉપાધિ છે ખબર હે? શરદી દવા લેવા જાય ને તો એમ કે કોરોના હે, સીધા દાખલ જ કરી દી. એ તો મને આજ માથું દુખે, તો માથા ટીકડી લેવા જવું તો અહીંયા કણે ડોક્ટર હોય કે વેઈ દોય. એ પણ મને ખોટું ખોટું કોરોના કહીશે અને મારી માં મેલડી લઈ છે, હવે જવાય ને. આ મનસુખ ક્યાં આવી છે ઈ કે? પેલા લગભગ ઈ વાડી હશે આલી બાજુ. આટો મારતા યાર, હાલ આટો મારી. એટલે જીદેશ કે મરી ગયો? લા એવું કઈ નહીં, કાંઈ કે આવો કોરોના કોરોના ના થટી ગયો ને? લા મને એક મમ્મી કીધી યાર, મને હેરાન ન કરો. હા ચૂકો હા. એટલે લે લે મને નહીં મજા. કા કી મજા નથી હઈ? અલ્યા પરમ દિવસે માર માલ ના લગન. હા તો થારું કે સ્પર્શંગ કાકા કેવો રૂડો અને રડિયામણો એક ઉપાધિ ઓછી લગન થઈ જાય તો કાકા કે જમવાનું ને કીધું? આપડે બના ગર્લફ્રેન્ડ હતી એમ થોડા હતા, અને પણ ગર્લફ્રેન્ડ તો હતી પણ એમાં થયું કેવું ખબર હે?
હું હેને ભેંસુ સારતો તો બરોબર ભેંસુ આટ કોરેલી અને એમાં એનો ફોન આવ્યો કે મને મળવા આવો. હવે પછી આપણે થોડા મોરા રહી નાખ્યો ખભે રૂમાલ ને લીધી હાથમાં લાકડી ને ઉઈ ગયો મળવા અને પાણીપુરી રેકડી ઉભેલી અને લગભગ કોક 50 જણા ઉભેલા ને બહુ જણા મેં કીધું આ શું છે આ બધું હું તો ગયો કે મને અહીં શું કે દીકું તારી ગર્લફ્રેન્ડ ના કઈ લગન છે ને તો આપડે એને ભગાડી આવી તો જોજો તમે બાપ ને માર ખવડાવવાના શું માર ખવડાવવાનું ભાઈ મને સાચું કહે યાર એટલે એ ધંધા નો કરાય માર ખવરાશો બાપ ના બે તો માર બે તો મારી ના હતું તે હું મારી ના આવ્યો ને તમે ખવરાવો છો અરે નો માર ખવરાવી આપણે એને આખું પ્લાનિંગ કરી પ્લાનિંગ થી જઈશું અને બધાય બપોરે ખાઈ હુતા હોય ને આપણે ઉપાડી લઈ આવ પણ યાર એમાં એક વાંધો હો લાંબા 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 ટંગા છે ત્રણ ભાઈ અરે એના ભાઈ ને આપડો સંજય જોઈ લે પારા વાહ આપડો ભાઈબંધ ભાઈ થી વિશેષતા ભાઈ આ આડો નહીં આવે ગરમી થી છે મકાન તો જાજા એમ તારી ગર્લફ્રેન્ડ નું ઘર કેવું છે લગભગ નઈ પાયો તું 100% કે ઘર માં ખાલી તું વિવર ના કોક ના ટારી અહીંયા જવાય તમે એમ કહો એનો બાપો ધરવી દેખ્યા જવાય તમે પલેલી પલેલી કરીને અહીંયા મરવી નાખવા લાયા ક્યાંથી તું કેતો જ મારા ભાઈ પ્લાનિંગ કરીને આવ્યો પ્લાનિંગ ન કરવાનું હાલો ને તો આપણે ક્યાં કે થઈ જાય ભાઈ એમાં તો વાયથી જાવું જ મારા આવું દીસો નહીં બાપુ આવી ગયો કાકા શું વાગર રે બેકારો કરો માં નીકળી દે હાલો ને હાલ ચોર ચોર એક કામ કે તું સડી જા હું અહીં હેઠે નિયણી ધ્યાન રાખું કોક લઈ જાય ના નિયણી કોઈ ન લઈ જાય તું ભાઈ ચણ ને સડી જાય હા મેં વારી પાર્ટી યાર વાત તો કરી હે ને તમે શું 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 અત્યારે અહીંયા શું આવ્યા આપણે આને પૂછજો પેલા વાત કરી હે ને નકી કોની હે રે આને ગર્લફ્રેન્ડ હે રે આ થઈ ગઈ છે લગભગ હાલ ને ભાઈ તું લગભગ ને ભાઈ 100% હોય તો જો ભાઈ આપણે થઈ ગઈ હવે ભાઈ તમે અહીંયા જઈને માર ખવડાવવાનું દેખારો ન કરતો એટલે આમાં તારી ગર્લફ્રેન્ડ નો રૂમ કયો હે લગભગ આવીશો લગભગ ને ભાઈ 100% તું કે ભાઈ મારે ડૂબો દોવાના હે આમ તમ મરવી નાખશો અહીંયા અધવે છે લાવી મને નક્કી કરો હલો ઉપર મને આઈડિયો લગાવવા દો મને તો મેવલિયા
જોડે હું તો ભાઈ 2 વાગ્યા વાળો હું મને જાવ તો કોણ હતો મને નથી ખબર મારે ડોબા ડોગ આપના ગાર્યું દેવાનો આજ તો તમે લીધા ભૂલા બેસો ભાઈ પાથરી દીધું અને પછી માર્યો બીજું કઈ લેવાના રે ચંપલા લેવા રહું માર ને કે થાય પ્લાનિંગ માં માર્યા અમને તમે બીજી પટાઈ લેવું પડી ને દાવા દઈ હાજ કાકો હાલત